નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારા કેટલા આન્સર સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આ ડેલી જીકે ટેસ્ટ જે રોજ દસ માર્ક્સની હોય છે એટલે કે દસ પ્રશ્નો હોય છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અહીંયા તમે જોઈ શકો છો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અને આગળ તમે જોશો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો તો તમે તમારો આન્સર લખો નીચે કમેન્ટ બોક્સમાં હું વિડીઓ આગળ વધારો છું આજનો પ્રથમ પ્રશ્ન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ શું રહેશે તો સાચો જવાબ છે મિત્રો એ કે રાકેશ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો જેઓ બની ગયા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેન કોની જગ્યાએ આવ્યા તો આશિત વોરાની જગ્યાએ આમની પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એના ચેરમેન આશિત વોરા હતા ઓપ્શન ડી જોશો ને મિત્રો તો તમને ખ્યાલ આવશે આપણું ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન્સ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એના ચેરમેનનું નામ એ જે શાહ છે અને અહીંયા જે તમને પ્રશ્ન છે દિનેશ દાસા તો દિનેશ દાસા કોના ચેરમેન હતા કઈ સંસ્થાના હતા શું હતા તમને જો ખબર હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અહીંયા આપણે વાત કરીએ છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન વિશે જોઈ લઈએ આપણે એમના વિશે તેઓ તેઓ બિહારના છે અને બિહારમાં પણ ગયા કરીને છે ત્યાંના તેઓ વતની છે નેતર સ્કૂલમાંથી તેમણે અભ્યાસ કર્યો છે અને આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા છે એમની વાત કરીએ તો બરોડા જિલ્લાના ડભોઈમાં એસ ડીએમ ભાવનગર અને ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી પાટણ ગોધરા અને રાજકોટ જિલ્લામાં કલેક્ટર તરીકે સેવા આપેલી છે ઓકે અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એના એમડી મિશન ડિરેક્ટર નિર્મલ ગુજરાત અને સેક્રેટરી હાઉસિંગ વાઇસ ચેરમેન અને સીઈઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પીએસ કુટીર ઉદ્યોગ અને પીએસ પંચાયત તરીકે એટલે પર્સનલ સેક્રેટરી નાણાં વિભાગમાં નર્મદા પ્રોજેક્ટ માટે કામ કર્યું છે એટલે આપણે જો જોવા જઈએ મિત્રો તો ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં તેમણે સારી એવી જગ્યા પર કામ કરેલું છે ઓકે વાત થઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તારીખ એકવીસ ત્રણ ઇઠ્યાસીના ઠરાવ ક્રમાંક કેબીઆઈ અઠ અગિયાર છ્યાસી સોળ પંદર ગ ત્રણ એનાથી સ્ટાફ સિલેક્શન કમિશનની તેમાં નિયત કરેલા કાર્યોની બજાવ માટે આની રચના કરવામાં આવી હતી જો આ જે ગૌણ સેવા પસંદગી મંડળ શું કાર્ય કરે છે કઈ કઈ ક્ષેત્રમાં તે નિમણૂક કરે છે ને શું છે તો બિનસચિલા સચિવાલય સંવર્ગની વર્ગ ત્રણની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ રાજ્ય સરકાર હેઠળના વિભાગી વિભાગો છે એ કહી શકો તમે ખાતા કહો એના વડાઓની કચેરી વર્ગ થ્રી બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગની જગ્યાઓ ભરવાની પછી જે કર્મચારીઓનું નિધન થઈ ગયું હોય એમના જે આશ્રિતો હોય એમને રહેમ રાહે નોકરી આપવાની રાજ્ય સરકાર હેઠળના તમામ વિભાગો તમામ ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ ત્રણના તમામ સંવર્ગોની ખાતાકીય પરીક્ષા યોજવી આ બધી વસ્તુઓમાં આવે છે ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે ક્લિયર આગળ વધીએ ગુજરાતનું કરંટ અફેર છેલ્લા છ મહિનાનું હેડ ક્લાર્ક અને બિન સચિવાલય સ્પેશિયલ ભાગ ચાર ચાર ભાગ બનાવ્યા છે જે મિત્રોને જોવાનો બાકી હોય તો જોઈ લેજો એકચ્યુઅલી મારી એવી ગણતરી હતી કે બિન સચિવાલયની એક્ઝામ પહેલા પાંચમો ભાગ બનાવી લઉં પરંતુ થોડીક પરિસ્થિતિઓને કારણે નથી બનાવી શકતો હેલ્થ પણ પ્રોપર નથી રહી બરાબર થોડોક સમય થાય છે ને પાછો ગળામાં પ્રોબ્લેમ થઈ જાય છે છેલ્લા પંદરેક દિવસમાં આવું ઘણીવાર થયું છે તો સમય પણ નથી ફાળવી શકાતો છતાં પણ ટ્રાય કરું છું હજુ એક બે દિવસ છે તો જો સમય મળશે ટાઈમ અનુકૂળ રહેશે હેલ્થ સારી રહેશે તો પાંચમો ભાગ આપણે બનાવી લઈશું ફક્ત ગુજરાતનું કરંટ અફેર પરંતુ ચાર ભાગ તમે ચોક્કસથી જોઈ લેજો પરીક્ષામાં તમને બહુ જ ફાયદો થશે આ બટનમાંથી તમને ચોથા ભાગનું લીંક મળશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં ગુજરાતમાં કયા જિલ્લામાં ડબલ ડેકર બસ સેવા ચાલુ કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે મિત્રો દેવભૂમિ દ્વારકા ચલો સૌપ્રથમ તમારા માટે પ્રશ્ન દેવભૂમિ દ્વારકા જે છે એનું મુખ્ય સ્થળ કયું છે જે રીતના તમે ગીર સોમનાથ કહો તો તેનું કયું આવે વેરાવળ આવે તમે એમ કહો કે બનાસકાંઠા તો બનાસકાંઠાનું શું આવે પાલનપુર આવે તમે કહો કે સાબરકાંઠા તો સાબરકાંઠાનું શું આવે હિંમતનગર તો એ તમારે જણાવવાનું છે જો તમે જોઈ શકો છો ડબલ ડેકર બસ છે ને એ આ પ્રમાણેની છે ઉપર તમે બેસો ને ખુલ્લામાં બેસી શકો અને અંદર પણ બેસી શકો તો આ પ્રમાણેની ડબલ ડેકર બસ સેવા છે ને એ દેવભૂમિ દ્વારકા જે જિલ્લો છે ત્યાં કરવામાં આવી છે અને શરૂઆત રાજ્યનું આપણું પર્યટન વિભાગ છે એમણે શું કર્યું છે તો દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ સરળતાથી થઈ શકે એ હેતુથી દ્વારકા ડબલ ડેકર બસ સુવિધાનો પ્રારંભ કર્યો છે દ્વારકા આવતા મુસાફરો ડબલ ડેકર બસમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ બેટ દ્વારકા ગોપી તળાવ રૂક્ષમણી મંદિર અને શિવરાજપુર બીચ આવા બધા સ્થળોનો પ્રવાસ કરી શકશે અને આની સાથે સાથે પર્યટન વિભાગ દ્વારા બસના પ્રવાસીઓને ચાર નાસ્તાની સુવિધા પણ આપવામાં આવશે હવે પર્યટન વિભાગની વાત કરીએ તો તમને ખબર હોવી જોઈએ આપણા ગુજરાતના પ્રવાસન મંત્રી કોણ તો સાચો જવાબ આવશે પૂર્ણેશ મોદી પૂર્ણેશ મોદી જે છે તે આપણા ગુજરાતના શું છે નાગરિક ઉડ્ડયન રોડ અને રાજમાર્ગ અને પ્રવાસન મંત્રી આ તમે યાદ રાખજો ઓકે ચલો આગળ વધીએ રાષ્ટ્રીય જળમાર્ગ એક ખોલવામાં આવ્યો અને પ્રથમ કાર્ગો જહાજ તે પટનાથી રવાના થયું છે આપણા કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલ કેન્દ્રીય મંત્રી વાણિજ્યના અને તેમણે પટનાથી પ્રથમ કાર્ગો જહાજ એમવી બહાદુર શાસ્ત્રી છે તેને લીલી જળની બતાવી દીધી આ જહાજની અંદર બસો મેટ્રિક ટન અનાજનો પ્રથમ માલ પચીસથી ત્રીસ દિવસમાં પાંડુ જે ગુવાહાટી કરી ગુવાહાટીમાં આવેલું છે જે સ્થળ ત્યાં સુધી પહોંચવાનો છે અને એક વસ્તુ જે અગત્યની છે એ શું છે તો આ જહાજ ગંગા નદીના રાષ્ટ્રીય જળમાર્ગ એક પરથી પસાર થશે ભારત બાંગ્લાદેશ પ્રોટોકોલ એ દ્વારા પ્રોટોકોલ માર્ગ દ્વારા બાંગ્લાદેશ થઈને ગુવાહાટી પહોંચશે એટલે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે નોટ કરજો કાર્ગો જહાજની વાત કરીએ બહુવિધ જળમાર્ગોનો ઉપયોગ કરીને આઈડબ્લ્યુટી મોડ જે છે બરાબર છે ઇન વોટર ટ્રાન્સપોર્ટેશન એ મોડનો ઉપયોગ કરીને વ્યવસાયિક સદ્ધરતા પ્રસ્થાપિત કરશે અને આ જળમાર્ગ ઉત્તર પૂર્વ પૂર્વીય પ્રદેશોમાં માલસામાનના પરિવહન માટે વૈકલ્પિક માર્ગ છે તે પણ પ્રદાન કરશે અને પ્રોજેક્ટ અર્થ ગંગા અને એક્ટ ઈસ્ટ એ નીતિનો આ ભાગ છે બરાબર આ તમને જે વાત કરી છે ક્લિયર હવે અહીંયા આપણે વાત થઈ છે ટ્રાન્સપોર્ટની વાત થઈ ને પેલા તો યસ જહાજની વાત થઈ અને બીજી વાત થઈ આપણે અહીંયા પિયુષ ગોયલ તો પિયુષ ગોયલની પરથી તમને કહી દઉં કે આપણા રાજ્યસભાના તેઓ લીડર છે નેતા છે ડેપ્યુટી લીડર પૂછાય રાજ્યસભાના તો આપણા લઘુમતી બાબતોના મંત્રી છે મુખ્તાર અબ્બાસ નકવી આ ઉપરાંત તમને ખબર હોવી જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બરાબર આના વિશે આપણે ઘણી વાર ભણી ચૂક્યા છીએ તમારે જણાવવાનું છે એના અધ્યક્ષ કોણ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં કયા દેશે બ્રોડબેજ બ્રોડગેજ રેલવે વેગન ખરીદવા માટે ભારત સાથે કરાર પર હસ્તાક્ષર કર્યો છે તો સાચો જવાબ આવશે બાંગ્લાદેશ નોટ કરજો બાંગ્લાદેશ અહીંયા ભૂતાન છે ને ભૂતાન પરથી યાદ રાખજો ભૂતાને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે નગદલ ફેલજી ખોરલો તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની વાત કરી છે ઓકે બ્રોડગેજ રેલવે વેગન દ્વારા ભારતમાંથી ચારસો વીસ જેટલા બ્રોડગેજ વેગન છે ને એ ખરીદવામાં આવશે બાંગ્લાદેશ દ્વારા બાંગ્લાદેશ રેલવે પ્રોજેક્ટ ડિરેક્ટર મિઝાનુર રહેમાન અને હિન્દુસ્તાન એન્જિનિયરિંગ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એના દ્વારા ઢાકામાં કરાર પર હસ્તાક્ષર થયા છે કોન્ટ્રાક્ટની કિંમત બસો એકત્રીસ કરોડ રૂપિયા છે હસ્તાક્ષર કર્યા પછી સત્યાવીસ મહિનામાં અમલ કરવામાં આવશે બાંગ્લાદેશ સરકાર એશિયન ડેવલપમેન્ટ બેંક જે એડીબી એની સેલિંગ સ્ટોક ઓપરેશન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ દ્વારા પ્રોજેક્ટ સ ફાઇનાન્સ કરી રહી છે આ ઓટોમેટિવ એર બ્રેકિંગ સિસ્ટમ સાથેની હાઈ સ્પીડ વેગન આપણે કહી શકીએ જે વિવિધ સામાન્ય અને ખાસ ઉત્પાદનો જેમ કે અનાજ ખાતર પથ્થર લાકડું અન્ય સામગ્રી વગેરેનું તે પરિવહન કરે છે ટ્રાન્સપોર્ટેશન કરે છે વેગન સ્ટીલલેસ સ્ટીલના બનેલા છે જે ઓછા ખર્ચે ઓછા સમયમાં સુરક્ષિત રીતે જે ગંતવ્ય સ્થાન છે ત્યાં પહોંચી જાય ઓકે રેલવેની વાત કરી છે તો તમને ખબર હોવું જોઈએ રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને ખબર હોય તો આ ઉપરાંત આપણા ભારતના રેલવે મંત્રી પૂછાય તો અશ્વિની વૈષ્ણવ છે અને રેલવે બોર્ડ રેલવે ભારતીય રેલવેની વાત કરીએ તો સૌથી શક્તિશાળી એન્જિન છે તેનું નામ છે વાઘ ટ્વેલ બી વાઘ ટ્વેલ બી આ ખાસ નોટ કરજો બાંગ્લાદેશની વાત કરી છે તમે જોઈ શકો છો ભાર વિશ્વના મેપમાં બાંગ્લાદેશ કેપિટલ તેનું ઢાકા છે અને ઢાકામાં વિશ્વમાં નંબરનો એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ ગયો જેમાં આપણી ગુજરાતી ભાષાની એક ફિલ્મ છે તે દર્શાવવામાં આવી હતી મારા પપ્પા સુપરહીરો આ ઉપરાંત તમને ખબર હોવી જોઈએ કે ત્યાં એક તમિલ ફિલ્મ છે જેને આપણે કુંઝગલ કહીએ કુંઝંગલ કુંઝંગલ આ ફિલ્મને ત્યાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો બરાબર બાંગ્લાદેશનું કેપિટલ ઢાકા છે કરન્સી છે બાંગ્લાદેશી ટકા પ્રેસિડન્ટ છે અબ્દુલ હામિદ અને પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના છે કોણ છે શેખ હસીના ત્યારબાદ જોઈશું મિત્રો કર્ણાટક બેંક જે છે એને ડીએક્સ બે હજાર એકવીસ એવોર્ડ આપવામાં આવ્યો છે ડીએક્સ બે હજાર એકવીસ એવોર્ડ છે ને એ ડિજિટલ ક્ષેત્રમાં સારું યોગદાન આપે એના માટે આપવામાં આવે છે અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ સીઆઈઆઈ એના દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે બેન્કને તેની નવીન કવાયત કેબીએલ વિકાસ માટે આ એવોર્ડ મળ્યો છે આ ઉપરાંત કેબીએલ વિકાસ છે જે કર્ણાટક બેંક દ્વારા બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવી હતી અને આનાથી શું થાય તો બેંક ડિજિટલ ક્ષમતાનો અમલ કરવામાં સક્ષમ બની ગઈ છે આ ઉપરાંત બેંકે તાજેતરમાં કેબીએલ વિકાસ ટુ પોઈન્ટ ઝીરોના ભાગરૂપે કેબીએલ નેક્સ્ટ લોન્ચ કર્યું છે ઓકે મેં તમને કહ્યું એ પ્રમાણે ડી એક્સ એવોર્ડ જે છે ને એવી સંસ્થાને આપવામાં આવે જેણે ડિજિટલ ક્ષેત્રમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હોય કર્ણાટક બેંક કર્ણાટક બેન્કની મિત્રો વાત કરીએ તો ઓગણીસો ચોવીસમાં તેની સ્થાપના થઈ હતી ઓકે મેંગલુરુમાં તેનું હેડક્વાર્ટર છે યાદ રાખજો ભારતની જૂની પેઢીની ખાનગી ક્ષેત્રની બહાર સૌથી મોટું બેન્કોમાં તેનું નામ છે અને તેના જે સીઓ છે તેમનું નામ છે મહાબળેશ્વર એમ એસ બરાબર મહાબળેશ્વર એમ એસનું આખું નામ છે તો આ તમારે આટલું યાદ રાખવાનું છે ત્યારબાદનો સવાલ તાજેતરમાં જ મહાભારતના ભીમની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર અભિનેતાનું નિધન થયું છે તેમનું નામ શું છે તો સાચો જવાબ પ્રવીણ કુમાર શોભતી પ્રવીણ કુમાર શોભતી ઓપ્શન એ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને અરવિંદ ત્રિવેદી કોણ હતા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ અને તેમને કયો કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો એવોર્ડ તો ચાલો જવા દો એવોર્ડ વિચાર નથી પરંતુ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ અને તેમનું કયા ઉપનામથી ઓળખી હતા એવોર્ડ નહીં ઉપનામથી ઓપ્શન બી છે ઘનશ્યામ નાયક તો નટુકા કરીને એક પાત્ર હતું જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં ખૂબ જ પ્રસિદ્ધ હતું ગુજરાતી હતા નાયક નિધન થઈ ગયું છે તો અહીંયા આપણે વાત કરી છે પ્રવીણ કુમાર શોભથી બી આર ચોપરાની જે સિરિયલ હતી મહાભારત એમાં તેમણે ભીમની ભૂમિકા ભજવી હતી અને તેઓ ચુમ્મોતેર વર્ષના હતા અને પોતાના વિશાળ કદકાઠી એટલે તેમનું બોડીનું સ્ટ્રકચર એવું હતું હાઈટ જોરદાર બોડી જોરદાર જે રીતના આપણા દારાસિંઘ કેવું હતું એ જ પ્રમાણે પૌરાણિક કથા મહાભારતમાં ભીમનું પાત્ર ભજવ્યું હતું ભારતના દરેક ઘરમાં પોતાની એ ઓળખ બનાવી દીધી હતી અને પ્રવીણકુમાર સોપદી એક સારા એક્ટર હોવાની સાથે સાથે એક સારા સ્પોર્ટ્સમેન પણ હતા તેમણે હેમર ડિસ્ક થ્રોમાં હાથ અજમાવ્યો હતો અને એશિયન ગેમ્સમાં ચાર મેડલ લાવ્યા હતા એમના દ્વારા જીતવામાં આવેલ મેડલમાં બે ગોલ્ડ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે આ ઉપરાંત ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને રમતમાં શાનદાર પ્રદર્શન માટે પ્રવીણ કુમારને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા રમતમાં સારા હોવાને કારણે તેમને બોર્ડર સુરક્ષા ફોર્સ એમાં ડેપ્યુટી કમાન્ડરની નોકરી મળી હતી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની વાત કરીએ તો તમને ખબર જ છે તો એના જે અધ્યક્ષ છે ડિરેક્ટર જનરલ એમનું નામ શું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ પંકજ કુમાર સિંઘ ડ્યુટી અનટુ ડેથ આ તેનો મુદ્રાલેખ છે એ પણ તમે ભણ્યા છો તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ચારસો મિલિયન ફોલોઅર્સ ધનાવનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ છે તો સાચો જવાબ આવશે સાચા જવાબ પર જતાં પહેલાં જણાવી દો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ત્રણ મિત્રોને એટલી શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે ચેન ચાલુ રાખે આપણો તો એવો ધ્યેય છે ગુજરાતના તમામ મિત્રો કોમ્પિટેટિવ એક્ઝામની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને એક જ જગ્યાએથી સારું એવું કરંટ અફેર પ્રોવાઈડ કરાવવું એટલે આપણી ચેનલ પરથી એ પણ બિલકુલ ફ્રીમાં આપવાનું છે અને એની પીડીએફ ફાઇલ છે એ પણ બિલકુલ ફ્રીમાં મળે તમારે જોવાની બાકી હોય ડાઉનલોડ કરવાની તો રાજેશ ભાસ્કર કરીને આપણું સોરી રાજેશ ભાસ્કર કરીને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે જેમાં પણ સિમ્બોલ આવો જ હશે તો એ જોઈન કરી લેજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ નોટિફિકેશન બિલાઇકોનને પણ ખાસ પ્રેસ કરજો તો સાચો જવાબ આવશે મિત્રો રોનાલ્ડો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગીઝ પ્લેયર છે અને તેમને ઇન્સ્ટાગ્રામમાં ચારસો મિલિયન એટલે કેટલા થાય એક મિલિયન એટલે દસ લાખ કરોડ દસ કરોડ એક મિલિયન એટલે દસ લાખ બરાબર આ દસ લાખ કરોડ દસ કરોડ ચાર ચાલીસ કરોડ ફોલોવર્સ એટલે ખૂબ વધારે કહેવાય બરાબર તો એમના વિશે આપણે જોઈ લઈએ માન્ચેસ્ટર યુનાઇટેડ સુપરસ્ટાર એમનું ફૂટબોલ કપનું નામ છે તો ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ ચારસો મિલિયન વધી ગયા છે અને આવું કરનાર મતલબ ચારસો મિલિયન થઈ ગયા અને આવું કરનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યા રોનાલ્ડોની વાત કરીએ તો તેમનો સાડત્રીસમી જન્મદિવસ પૂજ્યો એના એક દિવસ પહેલાં ચારસો મિલિયનનો આંકડો એક દિવસ પછી છે એક દિવસ પછી ચારસો મિલિયનનો આંકડો પાર કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિ કરીએ રોનાલ્ડોના પગલે કાયલી જેનર બ્યુટી કોસ્મેટિકની તેમની કંપની છે અને લગભગ બે હજાર વીસમાં તેઓ એક પોતાની રીતે જે કહીએ ને બિલિયનર બન્યા હોય સેલ્ફ મેડ બિલિયનર એ તેઓ બન્યા હતા ત્રણસો આઠ મિલિયન ફોલોવર્સ છે જ્યારે ફૂટબોલના લિજન્ડ જે છે લિયોનલ મેસી ત્રણસો છ મિલિયન ફૂટ ફોલોઅર સાથે ત્રીજા સ્થાન પર છે તો આ યાદ રાખજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અહીંયા બે નંબરની છે રાજેશ ભાસ્કર ટુ ના હોય એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને આગળ જોઈશું તો પશ્ચિમ બંગાળ સરકારે ઓપન એર ક્લાસરૂમ પ્રોગ્રામ શરૂ કર્યો જેનું નામ આપ્યું છે પરાયા શિક્ષણાલય ઓકે સાત ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક આ જે વિદ્યાર્થીઓ છે તેમને ખુલ્લામાં ખુલ્લામાં ઓપન એર ક્લાસરૂમ પ્રોગ્રામ જેનું નામ છે પરાયો શિક્ષણાલય એ શરૂ કરવામાં આવ્યું છે પરાયા શિક્ષણાલયની વાત કરીએ તો પ્રોજેક્ટ હેઠળ સરકારી શાળાઓમાં પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક વિદ્યાર્થીઓને ખુલ્લામાં ભણાવવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા પરાયા શિક્ષ શિક્ષણાલયના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે ઓકે આ ઉપરાંત પહેલાં શિક્ષકો અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આ પ્રોજેક્ટનો ભાગ બનશે તેઓ ધોરણ એકથી પાંચના બાળકોને પ્રાથમિક શિક્ષણ પ્રોવાઈડ કરશે અહીંયા વાત થઈ છે પશ્ચિમ બંગાળની પશ્ચિમ બંગાળની વાત થઈ છે તો તમને ખબર હોવી જોઈએ પશ્ચિમ બંગાળનું કેપિટલ કોલકાતા છે અને કોલકાતામાં ભારતની પ્રથમ મેટ્રો ટ્રેન બની હતી સીએમ કોણ છે તો મહિલા છે મમતા બેનર્જી અને ગવર્નર પૂછાય તો ગવર્નર કોણ છે જગદીપ ધનખડ તો આટલું યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે અમલમાં આવ્યો તો ઓગણીસો છ્યાસીમાં સેકન્ડ છે જનીન બેંકનો ઉપયોગ માણસ નીચેનામાંથી શાના માટે કરે ખેતીવાડી પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ આ ત્રણેય ત્રણ માટે એનસીસીનું અરે એનસીસી ક્યાં એટલે આપણો ઓપ્શન જવાબ રહેશે આપણો એ ત્રણેય ત્રીજું છે મિશ્ર ધાતુ પિત્તળના ઘટકો જણાવો તો કોપર અને ઝીંક સૂર્યનો બાહ્ય તેજસ્વી ગોળાના ભાગને શું કહેવાય કોરોના તો તમને ગોખાઈ ગયું હશે બરાબર સૂર્ય યાદ રાખવાનું

એક મિનિટ મોહમ્મદ બેગડો ત્રીજું હિન્દ સ્વરાજના લેખક કોણ તો મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા મહાત્મા ગાંધી ચોથું છે સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું સત્યાગ્રહ આશ્રમ હતું પાંચમો સવાલ ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે તો ચંદ્રગુપ્ત સમ્રાટ અશોક રુદ્રદામન એટલે બધા આવશે ત્રણે ત્રણ ના ઓકે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા ઇમ્પોર્ટન્ટ સવાલો એના જવાબો દિગ્ગજ લોક લોકગાયતા લતા મંગેશકરનું નિધન થયું છે તેમને ભારત રત્ન બે હજાર એકવીસ બે હજાર એકમાં આપવામાં આવ્યો હતો પદ્મભૂષણ પૂછાય તો ઓગણીસો ઓગણસિત્તેર પછી દાદા સાહેબ ફાળકે ઓગણીસો નેવ્યાસી અને ઓગણીસો નવાણુંમાં પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો સેકન્ડ છે બે હજાર એકવીસમાં કયો દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો તો અમેરિકા નવી ચેનલની નોટો વિશેની સંપૂર્ણ માહિતીનો વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ ટ્રિક્સ ભાગ એક ભાગ બે અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા જે પ્રશ્નપત્રો છે એના સો અગત્યના પ્રશ્નોનું સોલ્યુશન જેને જોવાનું બાકી હોય તો આઈ બટન પરથી તમને લિંક મળશે તમને ગમે તે વસ્તુ બધી આઈ બટન પરથી જોવા મળશે ત્યારબાદ હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જાબો પ્રથમ સવાલ પૂછ્યો તો દિનેશ દાસા કોણ છે તો જીપીએસસીના પૂર્વ ચેરમેન કહી શકો કેમ કે હમણાં જ રિટાયર્ડ થયા અઠવાડિયું પણ નથી થયું બરાબર રિટાયર્ડ થઈ ગયા અને અત્યારે નવા કોઈ નથી આવ્યા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ કોણ બન્યા અલકા ઉપાધ્યાય ત્રીજો સવાલ છે જામ ખંભાળિયાનું મુખ્ય સ્થળ અરે હા જામખંભાળિયા જ મુખ્ય સ્થળ છે દ્વારકા દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા તમે કહી શકો ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનું મુખ્ય સ્થળ ચોથો સવાલ રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ વિનય કુમાર ત્રિપાઠી ત્રિપાઠી બરાબર અને છેલ્લો સવાલ હતો અરવિંદ ત્રિવેદી કોણ તો લંકેશ તરીકે જાણીતા હતા રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું લંકેશ તરીકે જાણીતા બોલીવુડ ઢોલીવુડના અભિનેતા અભિનેતા જેમનું નિધન થઈ ગયું છે તો યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ અમદાવાદની આઈપીએલ ટીમનું નામ શું રાખવામાં આવ્યું છે અને સેકન્ડ સવાલ ભારતે કેટલામું અંડર નાઇન્ટીન વર્લ્ડ કપનું ટાઇટલ જીતું બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે મિત્રોને જવાબ આવ્યો તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર છે और बीजे से राजेश भास्कर टू आ बने चैनल ने सब्सक्राइब कर लो नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर जो ये खास भूलिया वगैरह ओके तो मित्रों थैंक यू थैंक यू वेरी मच हैव ए नाइस डे जय हिंद जय भारत